ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? શિયાળાની મસ્ત સવારમાં કડકડતી ઠંડીમાં આજે આપણે શીખીશું ભાગાકારના દાખલાઓ, બરાબર ને? આજે આપણે શીખીશું ભાગાકારની રીતો. તમારી ચોપડીની અંદર આઈપુટ છે, બરાબર? એને જ ધ્યાનમાં રાખીને આજે આપણે ભાગાકારની પહેલી અને બીજી એમ બે રીતો આજે આપણે શીખીશું. ચાલો તો હવે આપણે તમારી ચોપડીની અંદર જુઓ. ચોપડીની અંદર પાના નંબર 128 ઉપર બાળકો અને તેમના દાદાજીની એક વાર્તા આપેલી છે. એટલે કે દાદા કઈ રીતે તેમના બાળકોને પૈસા વેચે છે એના માટે જણાવ્યું છે. તો દાદા શું કહે છે કે મારી પાસે ખિસ્સામાં 70 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 70 રૂપિયા છે. આ 70 રૂપિયાને મારે સરખા ભાગે વહેંચવા હોય તમને. હવે બાળકો કેટલા છે? તો કે રાશિ, સીમા અને બીજું કોણ છે? મૃદુલ. એમ કરીને 5 બાળકો છે. કેટલા બાળકો છે? 5 બાળકો. ઉપર નામ આપ્યા જ છે, રાશિ, સીમા, મૃદુલ, રોહિત અને લોકેશ. તેમના દાદાજી પાસે પૈસા માંગવા માટે ગયા, બરાબર ને? તો એમના દાદાએ શું કીધું કે મારા ખિસ્સામાં ફક્ત 70 રૂપિયા છે અને મારે તમને 5 જણને પૈસા સરખા ભાગે વહેંચવાના છે. તો હું કેવી રીતે, તમે કહો મને કે કોની પાસે કેટલા પૈસા આવશે. તમે તમારી જાતે ગણતરી કરીને મને કહો, એવું દાદાજીએ કીધું. તો સૌથી પહેલા કોણ ટ્રાય કરે છે? રાશિ અને સીમા. થોડી વાર વિચાર કર્યા પછી શું કહે છે? સીમા. સીમા લખવાનું સ્ટાર્ટ કરે છે. સીમા શું કરે છે? 70 ભાગ્યા 5, બરાબર ને? પહેલી રીત 70 ભાગ્યા 5, કારણ કે 5 બાળકોને વેચવાના છે ને, એટલે 70 ભાગ્યા 5. પછી સીમાએ લખવાનું શરૂ કર્યું. સીમાએ શું કર્યું? 70 ભાગ્યા 5 કર્યા, બરાબર. અને શું કર્યું એને? 10, 50, 50. પહેલા દરેક બાળકોને ભાગે 10-10 રૂપિયા એને વહેંચી દીધા. કેટલા રૂપિયા વહેંચ્યા? 10-10 રૂપિયા. હવે બાળકો કેટલા છે? 5 બાળકો. 5 બાળકોને 10-10 રૂપિયા આપી દીધા. એટલે કે 5 બાળકોને 10-10-10 રૂપિયા આપીએ તો કેટલા રૂપિયા અપાઈ ગયા? 50 રૂપિયા અપાઈ ગયા, બરાબર. હવે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો કે 20 રૂપિયા બાકી રહ્યા, બરાબર ને? 5 બાળકોને 10-10 રૂપિયા આપ્યા એટલે 50 રૂપિયા વપરાઈ ગયા, બાકી રહ્યા 20 રૂપિયા. તો રાશિએ 20 રૂપિયાને શું કરે છે? કે ફરીથી દરેક બાળકોને 4 રૂપિયા આપે છે. કેટલા રૂપિયા આપે છે? 4 રૂપિયા. એટલે કે 5 6 20 એટલે 0 0. હવે કોઈની પણ હવે 1 પણ રૂપિયો બાકી રહ્યો નથી. રાશિએ અને સીમાએ આ રીતે 70 રૂપિયાની વહેંચણી કરી. પહેલા દરેક બાળકોને કેટલા રૂપિયા આપી દીધા? 10-10 રૂપિયા આપી દીધા. અને ત્યાર પછી શું કર્યું? દરેક બાળકોને કેટલા રૂપિયા આપ્યા? 4 4 રૂપિયા આપ્યા. એટલે કેટલા રૂપિયા થઈ ગયા? 14. એટલે દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવ્યા હશે? તો કે દરેક બાળકના ભાગે 14 રૂપિયા આવ્યા હશે. હવે આ રીતે કોને કર્યું હતું? રાશિ અને સીમા. સીમા અને રાશિએ આ રીતે કર્યું. મૃદુલ પણ તેની ગણતરી વહેંચણી બતાવે છે. તો મૃદુલ કઈ રીતે કરે છે? તો કે બીજી રીત. આપણે મૃદુલની રીત જોઈએ. તો મૃદુલ કઈ રીતે કરે છે પૈસાની વહેંચણી? તો એ પણ શું કરે છે? 70 ભાગ્યા 5, બરાબર. તો એ શું કરે છે? સૌથી પહેલા દરેક બાળકોને કેટલા કેટલા રૂપિયા આપે છે? 5 5 રૂપિયા આપે છે. એટલે કે 5 5 25. 10 કો લઈશું? 6. 10 માંથી 5 જાય તો 5, 6 માંથી 2 જશે તો 4. દરેક બાળકને એને કેટલા રૂપિયા આપ્યા? 5 5 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 5 5 રૂપિયા આપ્યા. એટલે ટોટલ કેટલા રૂપિયાને આપ્યા? 25 રૂપિયા આપ્યા, બરાબર. હવે દરેક બાળકને એને 5 5 રૂપિયા આપ્યા એટલે 25 રૂપિયા વપરાઈ ગયા. એટલે કેટલા રૂપિયા બાકી રહ્યા? 45 રૂપિયા બાકી રહ્યા. પછી એને શું કર્યું? દરેક બાળકોને 6 6 રૂપિયા આપ્યા.
કેટલા રૂપિયા આપ્યા? 6-6 રૂપિયા આપ્યા, એટલે કેટલા થશે? દરેક બાળકને 6 રૂપિયા આપશે, તો 5 બાળકને 6 રૂપિયા આપે તો કેટલા રૂપિયા આપ્યા હશે એને? તમે કહો જો કેટલા આપ્યા હશે? તો કે 5 6 30, તો એને 30 રૂપિયા આપ્યા હશે. હવે જોઈએ 5 4 માંથી 3 જાય તો 1, હજુ પણ 15 રૂપિયા બાકી રહ્યા, બરાબર. હવે 15 રૂપિયાને ફરીથી એને શું કરવાનું છે? 5 બાળકોમાં વહેંચવાના છે, તો એ દરેકને કેટલા રૂપિયા આપે છે? 3-3 રૂપિયા આપે છે. કેટલા આપે છે? 3-3 રૂપિયા આપે છે, તો કેટલા થશે? 5 40 15, એટલે 0 0 વેચાઈ ગયા. પહેલા એને શું કર્યું? દરેક બાળકોને 5 રૂપિયા આપ્યા, પછી એને શું કર્યું? દરેક બાળકોને 6 રૂપિયા આપ્યા, પછી એને શું કર્યું? દરેક બાળકોને 3 રૂપિયા આપ્યા, એટલે ટોટલ દરેક બાળકને કેટલા રૂપિયા મળ્યા? 14 રૂપિયા મળ્યા. જો અહીંયા તમે સીમા અને રાશિએ કઈ રીતે ગણતરી કરી તે પણ જોઈ શકો છો, અને મૃદુલે કઈ રીતે પૈસાની વહેંચણી કરી તે પણ તમે જોઈ શકો છો. અને આપણી સાદી અને સિમ્પલ રીત આપણે જોઈએ તો 70/5, તો કે 5 1 5, 7 માંથી 5 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 0, એટલે કે 5 6 20, 0 0 આવી ગયા 14, બરાબર. એટલે તમે આ રીતે પણ ભાગાકારની ગણતરી કરી શકો છો, આ રીતે પણ ભાગાકાર કરી શકો છો, અને આપણી સાદી અને સિમ્પલ રીત જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છે એ રીતે પણ તમે ભાગાકાર કરી શકો છો. તો અહીંયા ઘણી આપણો 14 જવાબ તો આવી ગયો, પણ હવે તમે કન્ફર્મ કઈ રીતે કરી શકો કે આપણો જે આ જવાબ આવ્યો છે તે ખરેખર સાચો જ છે? તો એને જાણવા માટે પણ કંઈક હશે ને રીત, તો એ આપણે જોઈએ. હવે તમને ભાગાકારના દાખલામાં તો ખબર જ છે કે આને શું કહેવાય? ભાજ્ય કહેવાય. શું કહેવાય? ભાજ્ય કહેવાય. આ જે 5 છે એને ભાજક કહેવાય. શું કહેવાય? ભાજક કહેવાય. આ જે આપણને 14 જવાબ મળ્યો છે એને શું કહેવાય? ભાગફળ કહેવાય. શું કહેવાય? ભાગફળ કહેવાય. અને અહીંયા જે નીચે જે બચે છે એને શેષ કહેવાય. શું કહેવાય? શેષ કહેવાય. એટલે કે 70 એ ભાજ્ય છે, 5 એ ભાજક છે, 14 એ ભાગફળ છે, અને નીચે શેષ છે જે અત્યારે હાલ 0 છે, બરાબર. તો આપણો જવાબ આ સાચો છે તે જાણવા માટે આપણે શું કરવું પડે? ભાગફળ અને ભાજ્યનો ગુણાકાર કરવો પડે. શું કરવો પડે? ભાગફળ અને ભાજ્યનો ગુણાકાર કરવો પડે. એટલે કે આપણે શું કરવું પડે? 14 × 5, 5 6 20 બધી પરી 2, 5 2 5 1 5 અને 2 7, કેટલા આવી ગયા? 70. આ ભાગફળ અને ભાજક બેનો ગુણાકાર કરવાથી જો જવાબ ભાજ્ય એટલે કે 70 આપણને મળી ગયા, બરાબર. એટલે કે જો જવાબ એનો ભાજ્ય આવે તો સમજી લેવું કે આપણું જે ભાગફળ આવ્યું છે તે કેવું છે? સાચું છે, બરાબર. એટલે ભાગફળ અને ભાજકનો ગુણાકાર કરવાથી આપણને ભાજ્ય મળવું જોઈએ, તો જ આપણો આ જે ભાગફળ આવ્યું છે જવાબ તે સાચું છે એ કહી શકાય, બરાબર. તમે આ રીતે કરો અને પછી જો તમને એવું લાગતું હોય કે મારો જવાબ સાચો છે કે ખોટો છે તે જાણવું છે, તો તમારે ભાગફળ અને ભાજ્યનો ગુણાકાર કરી લેવાનો અને જોઈ લેવાનું કે ભાજ્ય આવે છે કે નથી આવતું, બરાબર. મિત્રો, આ તો થઈ રાશિ, સીમા અને મૃદુલનો જવાબ, બરાબર. એ લોકો વહેંચણી કરી પૈસાની. તમે પણ પ્રયત્ન કરી શકો છો, બરાબર. આ 70 રૂપિયાને 5 વિદ્યાર્થીઓને એટલે કે 5 બાળકોને કઈ રીતે વહેંચવા એ તમે તમારી રીતે પણ ગણતરી કરી શકો છો. તમે સૌથી પહેલા 2 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. દરેક બાળકોને 2 રૂપિયા આપી શકો છો, પછી 10 રૂપિયા આપી શકો છો, 11 રૂપિયા આપી શકો છો. એ રીતે પણ તમે ગણતરીની શરૂઆત કરી શકો છો, બરાબર. આપણને જે રીતે યોગ્ય લાગે એ રીતે આપણે વહેંચણી કરવાની. તો આપણે આપણી સાદી અને સરળ રીતે ભાગાકારના દાખલાની રીતો કરીશું, બરાબર. પહેલું છે 65/5, બરાબર. તો 5 1 5,
માંથી 5 ને શું કરીશું બાદ કરીશું એટલે આગળ શું મૂકીશું બાદબાકી બાદબાકીનું ચિહ્ન બરાબર 6 માંથી 5 જશે તો 1 બાજુમાં જે સંખ્યા આપેલી છે તે સંખ્યાને આપણે નીચે ઉતારીશું તો કેટલા થઈ ગયા 15 થઈ ગયા બરાબર હવે 5 ના ઘડિયા ક્યાં સુધી બોલો જ્યાં સુધી 15 ન આવે તો કે 5 તાલી 15 બરાબર બાદ બાકીનું ચિહ્ન 5 માંથી 5 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 હવે આપણને ખબર જ છે આને શું કહેવાય ભાજ્ય કહેવાય આને ભાગફળ કહેવાય આને ભાજક કહેવાય અને આટલે શેષ બરાબર હવે આપણો જવાબ સાચો છે કે ખોટો તે ચકાસવા માટે તમારે શું કરવાનું ભાગફળ અને ભાજકનો ગુણાકાર અને જવાબમાં શું આવવું જોઈએ ભાજ્ય આવવું જોઈએ તમે તમારી જાતે એ ચકાસી શકો છો ચાલો હવે કોઈકવાર તમને છે ને આ રીતે આપણને બદલે આ રીતે પણ આપ્યું હોય છે બરાબર તો આપણે સૌથી પહેલા એને ભાગાકાર આ રીતે લખી દઈશું 84 ભાગ્યા 2 સૌથી પહેલા એને આપણે આ રીતે કરી દઈશું અને જો તમને ડાયરેક્ટ ભાગાકાર આવડતો હોય તો તમે તે પણ કરી શકો છો ચાલો તો 2 નો ઘડિયો ત્યાં સુધી બોલો જ્યાં સુધી 8 આવે બરાબર તો 2 6 8 બાદ બાકીનું ચિહ્ન 8 માંથી 8 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 4 2 2 4 4 માંથી 4 જાય તો 0 હવે બીજો જોઈએ 69 ભાગ્યા 3 તો 3 2 6 6 માંથી 6 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 9 3 તાલી 9 9 માંથી 9 જાય તો 0 બરાબર આ આપણી સાદી અને સિમ્પલ ભાગાકારની રીત છે હવે બીજો એક દાખલો જોઈએ 428 ભાગ્યા 2 તો 2 2 4 4 માંથી 4 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 2 2 1 2 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 8 2 6 8 8 માંથી 8 જાય તો 0 બરાબર એટલે મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે ફરી મળીશું.